पर क्या में आता गई वक्त है गई वक्त क्या आ गया था आप लोग छल्ले एकत्व पक्ष જોઈ રહ્યા એટલે વૈભવ જે એક પક્ષ્યું નિયત પૂર્વસ્વિંદિને દ્રશ્યતે તદ અપરસમિંદિને ન દ્રશ્યતે ઇતિ એકલ રૂપસ્તવ અવભાવ ય દર્શિતે હુિયાર પરસીનો જો પૂર્વ પક્ષ આવે છે ન સ્ય અફિયત કે ત્વયસ ઓપને પ્યાં થી લેવા る તો આપણે તૃતીય જે સૂત્ર છે માયા માત્ર અનભિવ્યક્ત સ્વરૂપ આ સૂત્રના અંતર્ગત આપણે મને લાગે છે આપણે સિદ્ધાંત પક્ષમાં ઘણા ખરા આપણે આર્ગ્યુમેન્ટ્સ જોઈ લીધા હતા કે જેનાથી આપણે એ સમજી શકીએ કે જે સ્વપ્ન સૃષ્ટિ છે તે માહિત સૃષ્ટિ છે કે તું ભગવદકૃત સૃષ્ટિ છે સિદ્ધાંત પક્ષના હવે એમાં આગળ વધુ હવે પૂર્વ પક્ષ જે થાય છે તે આગળ કહે છે કે આપણે ગઈ વખતે આ જોઈ લીધું હતું મને લાગે છે કે પૂર્વસ્મિન દિને દૃશ્ય ન દ્રશ્યુપત્વ અભાવાદ એક દૃશ્ય ન દૃશ્યતા ભિન્ન સત્ય સ્વપ્ન પ્રપંચો નાસ્તિ હતી ભાવ એટલે કરીને સિદ્ધાંતી એમ કહે છે કે જો સ્વપ્ન સૃષ્ટિ જો સ્વપ્નમાં જે અનુભૂત જે વિષય જે છે જે સત્ય હોત તો જે વિષયની અનુભૂતિ સ્વપ્નમાં થઈ એ સર્વ વિષયો જે છે તેમને પૂર્વ દિને જે કંઈ પણ વિષય જોયો હોય કે અનુભૂત કર્યું હોય તે અપર દિને પણ એટલે કે એના પછીના દિવસે પણ એ એવો જ અનુભૂતિ એ વિષયની થવી જોઈતી હતી પણ એવું તો થતું નથી એક દિવસનો સ્વપ્નમાં જે વિષયનો અનુભૂતિ થાય તે બીજા દિવસના સ્વપ્નમાં અથવા તો જે બીજા બીજી રાત્રિમાં જે સ્વપ્ન આવતો હોય તે સ્વપ્નમાં જે અનુભૂતિ જે વિષય જે છે સર્વથા ભિન્ન હોય છે એમાં કોઈ કન્સિસ્ટન્સી હોતી નથી અને બીજો કે જે જીવ સ્વપ્નમાં જે વિષયની અનુભૂતિ કરે છે એ જીવ સિવાય અન્ય જીવને તે તે વિષયની અનુભૂતિ થતી નથી અન્ય સ્વપ્નમાં તેથી કરીને જે મને અનુભૂત થાય છે સ્વપ્નમાં એ એ અન્ય કોઈને પણ વિષયનો અનુભૂતિ સ્વપ્નમાં એવું થવા થતું હોય તેવું જોવા મળતું નથી તેથી કરીને વિષયોમાં કન્સિસ્ટન્સી વિષયાનુભૂતિની અંદર જે કન્સિસ્ટન્સી છે તે નથી મળતી અને એક જ જીવને તે અનુભૂતિ એ અમુક વિષયોની સ્વપ્ન અનુભૂતિ ખાલી એક જ વિશે એક જીવને થાય છે એટલે કે દરેક જીવને એક પ્રકારનો જે વિષયની અનુભૂતિ જે સ્વપ્નમાં થાય છે તે અન્ય જીવોને એવી એવી જ અનુભૂતિ થતી નથી તેથી કરીને સ્વપ્નમાં જે કઈ પણ અનુભૂતિ થાય છે તે સર્વ વિષયો જે છે તે મિથ્યા છે કેમ કે તેથી કરીને આવી રીતે અનુભૂતિનો જે કેરેક્ટરિસ્ટિક્સ જે છે સ્વભાવ જે છે આવો જોવા મળે છે વિષયોનો અનુભૂતિનો તો તેથી કહે છે કેનું તસ્ય અસત્યત્વે સ્વપ્ને સુખ દુઃખ અનુભવો ન સહુ અવિદ્યયા હવે પૂર્વ પક્ષી કહે છે કે ભાઈ જો સત્ય જો સ્વપ્ન વિષયો જો મિથ્યા હોય અસત્ય હોય તો એવા અસત્ય વિષયો દ્વારા જે અનુભૂત છે તેની પણ અનુભૂતિ થવી ન જોઈતી હતી અનુભૂતિ થાય છે વિષયોની વિષયો અનુભૂત કરવામાં અને દુઃખની પણ અનુભૂતિ થાય છે માણસ રડે પણ છે ને માણસ માણસ જે છે સ્વપ્નમાં અને બીવે પણ છે રડે પણ છે સુખી પણ થાય છે અને શાસ્ત્રમાં પણ કહેવામાં આવ્યું છે કે શ્રુતિમાં પણ કહેવામાં છે કે જીવ જ્યારે સ્વપ્નમાં આવી રીતે આવા પ્રકારના સ્વપ્ન જોવે તો ત્યાં દુઃખી પણ થતો હોય છે વગેરે વગેરે તો સુખ દુઃખ અનુભવ જો જીવને થતો હોય તો સ્વપ્ન સૃષ્ટિની અંદર જે વિષયો જે છે એ કઈ રીતે મિથ્યા ગણાય આમ પૂર્વ પક્ષી છે કહે છે તો ત્યાં એ શ્રી મહાપ્રભુજી એ સિદ્ધાંત તરીકે જવાબ આપે છે કે અવિદ્યયા અવિદ્યયા મન્ય તે બ્રદારણ્ય કુપનિષદ ઇતિ વચના જુઓ બ્રદારણ્યક ઉપનિષદ ની અંદર આનો ખુલાસો કરેલો કરેલો છે બ્રદારણ્ય કુપનિષદમાં શું કહે છે જુઓ આજ વિષે આજ જે સ્પેસિફિક જે પ્રશ્ન પૂછ્યો અથવા તો જે પૂર્વ પક્ષ થયો જે પૂર્વ પક્ષ દ્વારા તો એ વિષયમાં જુઓ કે અથય રાજ ઇત્યાદિના સુખમ અથયત્ર એનમ ધ્વંતીવ ગર્તમીવ પતતી યદેવ અવિદ્યયા પશ્ય પશ્યતી મન્ય જુઓ શું કહે છે બ્રહારણ્યુપનિષદ નિશ્રુતિ બ્રધારણ્યુપનિષદ સ્પેસિફિક્રુતિ છે એ શું કહે છે હિતાનાડ્યેશ સહસ ભિન્નસ્તાવાતા અણી श्लुक् शुक्लस्य नीलस्य पिङ्गलस्य हरितस्य लोहितस्य पूर्णा अथ यत्रैनं ध्यन्तीव जिनन्ती हस्तीव विच्छाययति गर्तिमिव गर्तमिव पतति यदेव जाग्रद्भयं पश्यति तदत्र अविद्यया मन्यते अथ यत्र देव इव राजेव अहमेव अहमेव वेद वेदगुं सर्वो सर्वोऽस्म अस्मि इति मन्यते सोऽस्य परमो लोकः તો શ્રુતિ કહે છે કે સપનાવસ્થાની અંદર જયારે જીવ હોય ત્યારે એમાં એમ કે એને કોઈ મારતો હોય એવી પ્રતિતિ થાય હે એને કોઈ માનો કે કોઈને કોઈ એને વશમાં કરતો હોય એવી રીતે એની પ્રતિતિ થાય માનો કે કોઈ હાથી ચારે દિશા એથી હાથી દોડતા હોય એવી એની પ્રતિતિ થાય

એ પ્રકારની એની જે સેન્ટિમેન્ટ જે છે એના જે ઇમોશન્સ છે તેના કારણે સ્વપ્ન અવસ્થામાં પણ પછી તે અવિદ્યાના કારણે તે સત્ય માનતો થઈ જાય છે તો અહીંયા જુઓ નીચે અન્ડરલાઈન કરો ત્યાં કહે છે અવિદ્યયા અવિદ્યયા છે ને એ મને તદ્દત્ર અવિદ્યયા મન્ય તે તો અવિદ્ય અવિદ્યાના કારણે તે એવું માની રહ્યો છે કે એને સુખાનુભૂતિ થઈ રહી છે અથવા તો એ અનુભૂતિ થઈ રહી છે એટલે કે અવિદ્યાના કારણે એ માને કે એને કોઈ વશમાં કરી રહ્યો હોય અથવા તો હાથી દોડતા હોય અથવા તો એ ગરતમીબ પદ્ધતિ ઇત્યાદિ જે પ્રતીતિ થાય છે એ બધી શાના કારણે થાય છે અવિદ્યના કારણે અવિદ્યાના કારણે થતા હોવાના કારણે ભલે માને સપના અવસ્થાની અંદર મને જે વિષયો જે છે એ મિથ્યા છે છતાં પણ એ મિથ્યા આવિદ્યના કારણે એને સુખ દુઃખનો અનુભવ થતો હોય છે તો સુખ દુઃખનો અનુભવ તો થવો એમાં કોઈ વાંધો નથી પણ હંમેશા સત્ય વસ્તુનો સુખાદુ સત્ય વિષયો દ્વારા સુખનો અને દુઃખનો અનુભવ થયો એવું કોણે કહ્યું થી પણ સુખને અનુ અનુભવ થઈ શકે છે કે નહીં મેન્ટલ પ્રોબ્લેમ્સ હોય સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ તો સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ માં પણ ઘણા લોકોને વિષય ન હોય કોઈ વસ્તુ ત્યાં વિદ્યમાન ના હોય છતાં હેલુસિનેશન્સના કારણે પણ વ્યક્તિઓને સુખાનુભવ થતો હોય છે અથવા તો દુઃખા અનુભવ થતો હોય છે તો જ્યાં જ્યાં સુખની અને દુઃખની અનુભૂતિ હોય ત્યાં ત્યાં હંમેશા વિષય સત્ય જ હોય એવું વ્યાપતિ જરૂરી અથવા તો સાચી નથી ખ્યાલ આવ્યો તમને ક્લિયર છે આ સમજમાં આવ્યું ને કે જ્યાં જ્યાં સુખ દુઃખ ની અનુભૂતિ હોય ત્યાં હંમેશા એવું જરૂરી નથી કે વિષયો સાચા જ હોય ભ્રાંતિથી પણ સુખનો અનુભવ થતી હોય છે અથવા પણ દુઃખ અનુભવ થતો હોય છે છે તેથી કરીને શ્રુતિ વચન કહે અવિદ્યયા અવિદ્યાના કારણે એને એમ લાગતું હોય છે કે મને ગરતમ યુવ પધ્ધતિ સમજમાં આવ્યું તો શ્રુતિની તો બાદ ન થઈ શકે શ્રુતિ સ્વયં એમ કહે છે તેથી કરીને ભલે સિદ્ધાંત કહે છે કે ભલે સત્ય માને સ્વપ્ન સ્થિત જે વિષય છે તે મિથ્યા હોય છતાં પણ જે અવિદ્યાના કારણે સુખા અને દુઃખનો અનુભવ થતો હોય છે વચના દુઃખમ પશ્યતી ન તદર્થમ સત્યત્વ મંગી કર્તવ્ય દુઃખ થાય અથવા તો સુખ થાય એના કારણે કંઈ એને સત્યત્વ થોડી કંઈ ઘોષિત કરી દેવાય હેલ્યુસિનેશન્સમાં એવું થતું નથી તે રીતે વચના દુખમ પશ્યતી હા વગેરે વગેરે

જે સ્વપ્ન સૃષ્ટિ જે છે તે મિથ્યા છે મહાપ્રભુજી ભવતઃ જે શ્રુતિ વચન યાદ હોય તો બધાય ને જે શ્રુતિ બ્રદારણ્ય ની ઉપનિષદ શ્રુતિ જ્યાંથી આપણે શરૂ કર્યું હતું આખો પ્રકરણ અધિકરણ શરૂ કર્યો હતો યાદ હોય તો ત્યાં શું કહ્યું હતું શ્રુતિમાં

ત્રી સ્થાન તો કહેતા નથી દ્વે સ્થાને કહે છે અને વર્ણન કરે છે ત્રણ વાત સમજાય છે સ્થાન ચાલુ કરે છે બે સ્થાન છે બે સ્થાનમાં જો જીવની જીવ વિદ્યમાન હોઈ શકે જો તો તૃતીય સ્થાનની વર્ણન કરવાની શું જરૂર જેમ એમ કહું કે મારા બે ઘર છે હા એક ઘર હા કેલિફોર્નિયામાં બીજો ઘર આણંદમાં ત્રીજો ઘર ધર્મ બે ઘર છે ને ત્રણ ઘરના નામ કેમ લો છો એવી રીતે વચ્ચન શું કઈ કન્ફ્યુઝ કરવા માટે એમ કહે છે કે ભાઈ દસે એવા બે દ્વે સ્થાને ભવતઃ પુરુષ અને પછી જ્યારે વર્ણન કરે કે ભાઈ કયા સ્થાન છે તો એમાં ત્રણ સ્થાન વર્ણન કરે સમજમાં આવ્યો આ પ્રોબ્લેમ છે તો ત્યાં કહે છે તસ્યમાં ઇત્યાદિના પ્રતિજ્ઞા સત્યની દૂર બે સ્થાન જ સત્ય કહેવામાં આવ્યા છે જે ત્રીજો સ્થાન છે તેને સત્ય નથી કહેવામાં આવ્યો તેથી કરીને એને દ્વેવસ્થાને જ કહ્યું છે ત્રીજો સ્થાન અસત્ય છે તેથી કરીને એને દ્વે માં ઇન્કલુડ નથી સમજમાં આવ્યો આ સિદ્ધાંત સ્થાન નો વર્ણન છે આલોક પરલોક સ્વપ્ન સ્થાન જેને અનેક સંધિ કહેવાય ત્રણ સ્થાન નું વર્ણન છે કે નહીં કિંતુ પ્રતિજ્ઞા શું થઈ છે શ્રુતિમાં ભવતા બે સ્થાન જ છે તો એનો અર્થ સિદ્ધાંતી કરે છે મહાપ્રભુજી કરે છે કે તેથી કરીને એમ સમજવું જોઈએ કે બે સ્થાન સત્ય છે જે પ્રતિજ્ઞામાં છે કયા આલોક અને પરલોક અને સ્વપ્ન સ્થાન એટલે જે છે તે આલોક અને પરલોકની પ્રતિછાયા રૂપ છે રૂપ છે સમજમાં આવ્યું પ્રતિછાયા એટલે માયક ક્લિયર જેમ એક વાત સમજો મારો પ્રતિબિંબ બળે પડે દર્પણમાં તો બે ધવલભાઈ થઈ જશે ખરેખર એમ તમે કહી શકો કે આ ધવલભાઈ એક ને ધવલભાઈ બે પછી વ્યવહાર શરૂ કરી શકો તમે બંને ધવલભાઈ સાથે તો બે તો નહીં ગણાય કિંતુ આભાસમાં ત્રણ બંને ગણાશે અનુભૂતિ બંનેની થઈ રહી છે કે નહીં એક મૂલ અને એક પ્રતિછાયારૂપ પ્રતિબિંબરૂપ તેવી રીતે આલોક અને પરલોક એ બે જ સ્થાન ખરેખર છે જે ત્રીજું સ્થાન જે છે એ રૂપ છે અથવા તો પ્રતિબિંબ રૂપ છે કેમ કે એની અનુભૂતિ થાય છે અવિદ્યા દ્વારા અનુભૂતિ થતી નથી એવું તો નથી અનુભૂતિ થાય છે તો ખરી સ્વપ્નની અનુભૂતિ થાય છે કે નહીં સ્વપ્નમાં વિષયોની અનુભૂતિ પણ થાય છે વિષય સત્ય નથી જેવી રીતે મારી રૂપ દર્પણમાં મારી પોતાની જ જે પ્રતિછાયા છે તે પણ સત્ય નથી કે અનુભૂત થાય છે તેવી રીતે તેવી રીતે સંધ્યસ્થાન અથવા તો સ્વપ્ન સ્થાન પ્રતિછાયા રૂપ હોવાના કારણે આ એ સત્ય સ્થાન નથી મિથ્યા સ્થાન છે ક્લિયર સિદ્ધાંતતરીકે સમજમાં આવ્યું નં ચ તૃતીય સ્થાન અનયા શ્રુત્યા તૃતીયસ્થાન ઉત અહુ જીવત દર્શન તથા તે દર્શન નું તે સ્થાન ભાવ મેં સમજાયું એ જ છે કે દર્શન થાય છે સત્ય નથી જે રીતે મારી પ્રતિછાયા જે છે દર્પણમાં પડે તો મારા મારા પ્રતિબિંબના દર્શન તો થઈ શકે કે નહીં પ્રતિબિંબનો દર્શન થઈ શકે પ્રતિબિંબ જોડે જ્યારે વ્યવહાર કરવા જાય તો પછી ખબર પડે હો આ તો પ્રતિબિંબ છે સમજમાં આવ્યું તેવી રીતે સંધ્યસ્થાન પ્રતિછાયા રૂપ છે આલોક અને પરલોકમાં પડતો આલોક અને પરલોક અવિદ્યામાં પડતી પ્રતિછાયા છે સમજમાં આવ્યું

सत्वे कथम लोकद्वय प्रतिज्ञा उक्ता इति आहु अतः इति तथा अस्य प्रतिच्छाय रूपत्वम न तु सत्वम इति अर्थ में तुमने समझा ना प्रतिच्छाय रूपम क्लियर प्रतिच्छाया प्रतिच्छाया क्लियर है ना प्रतिच्छाया मारो एग्जांपल में तुमने आपको तो ये उच्चे

એ માનો કે આલોક જે સ્વપ્ન ચાલુ રહ્યું તો પછી શું કેવાય એને સંજય સ્થાન સિવાય તો એ માયા થી માયા તો પ્રભુ જ છે એટલે મને પ્રશ્ન નથી સમજમાં આવ્યો જો ના એટલે સંધ્ય સ્થાન માં માત્ર ત્યાં જ સ્વપ્ન આવે એવું થોડું છે સ્વપ્ન ને જ સંધ્ય કહેવાય સ્વપ્ન અથવા સંધ્ય બંને એક જ વસ્તુ છે

એટલે સ્વપ્ન સ્વપ્નને જ સંધ્યવાય અને કહેવાય એટલે ઇટ ઇઝ નોટ પોસિબલ કે સ્વપ્ન જે છે તમને લોકમાં આવે એટલે પ્રોબ્લેમ શું છે કે ભલે તમે લોકમાં હો જેમ કે અત્યારે હું લોકમાં છું પરલોકમાં તો છું ને ના કિંતુ જ્યારે મને નિદ્રા અથવા તો ડે ટાઈમમાં હેલ્યુસિનેશન થાય હું આલોક એક્સપીરિયન્સ ના કહી શકું આલોક ની પ્રતિવું પડશે આલોક નો પ્રતિબિંબ પડ્યો હા ભ્રમ થયો તેથી આલોકના કારણે ભ્રમ થયો એમ કેવાશે અથવા પરલોકમાં હું તો પરલોકમાં પણ જો કોઈક પ્રકારની હેલ્યુસિનેશન થાય ઇવ્યુઝન થાય તો ત્યાં પરલોક ના કારણે પીરિયડ એવું નથી ગણતા ના વચ્ચેનો પીરિયડ નહીં ના 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 સંધિ નો સ્થાન મતલબ કે આલોક અને પરલોકની રૂપ એક મિડલ એક ફેઝ હોય છે

પહેલી બે માયા કારણે છે ભગવત છે એમાં કોઈ સંદેહ નથી પણ ભગવત કાલે ભગવાન ભગવતકૃત જે છે

નથી થતી માત્ર એવો અર્થ થયો સમજો ને ખોટી છે આજે દેખાયું કાલે નથી નહી ના વાત સમજો વિષય ખોટો છે વિષય અસત્ય છે અનુભૂતિ અનુભૂતિ આર્ટિફિશિયલી જનરેટેડ છે કારણ કે અનુભૂતિ અનુભૂતિ તો થાય થાય છે એનો અર્થ એ નથી કે વિષય છે એટલે જે સ્વાપ્નિક સ્વાપ્નિક સૃષ્ટિસ્ત વિષય છે તે માહિક છે એમ કહેવામાં આવી રહ્યું છે અનુભૂતિ તો થાય જ છે

તો ફરી દેખાત બીજો વ્યક્તિ પણ સ્થાન ને વાત જવા દો ને વસ્તુ માત્ર વસ્તુ માત્ર જે છે સ્વરૂપ માત્ર વસ્તુનું સ્વરૂપ માત્ર જે છે એમાં પણ કન્સિસ્ટન્સી નથી રહેતી તમે જે વૃક્ષ નો દર્શન કરશો સ્વપ્નમાં નેસેસરી નથી કે સેમ ટુ સેમ સ્વરૂપ જે એવો જ સ્વરૂપ બીજે અન્ય વ્યક્તિ પોતાના સ્વપ્નમાં એનો દર્શન કરશે જરૂરી નથી સમજમાં આયો કન્સિસ્ટન્સી નથી અનુભૂતિમાં અને જ્યારે અનુભૂતિમાં કન્સિસ્ટન્સી ના આવે તો વેલિડ નોલેજ ન ગણાય પ્રમાણ જ ન ગણાય યથાર્થ અનુભવક પ્રમા અથવા અનઅધિગત અબાધિત તત્વાનું પ્રમા કહેવાય પ્રમાણ નહી ગણાય તો સત્ય નહી ગણાય પાછું એટલે સમજ ખબર ના પડે કીધું થાય છે છે શાસ્ત્ર પ્રકડ ની સત્પ્રકડ ની અંદર પેલું જે કીધું હોય છે કે ભાઈ વામોહિકા માં લીધે સંસાર જીવન સંસાર થાય છે એ પણ સત્ય છે ને તો આ પાછળ એક વાત સમજો સંસાર એ મિથ્યા છે જગત સત્ય છે હા એ ભાઈ હા તો વ્યામોહિકા માયાના કારણે આપણને એમ ફીલ થાય છે કે આ મારું છે ખરેખર કેમ મારું છે ભાઈ

એટલે સંસાર જો મિથ્યા હોય જગત સત્ય વિષય સત્ય એક વાત સમજો વિષયા વિષય રીતે સત્ય છે કિંતુ એ નામરૂપ અને જે રૂપ સૃષ્ટિ છે તેમાં આપણે મિથ્યા અહંકાર પેદા થઈ જાય કે આ મારી છે

ઘણી વખત ભગવદ અવતાર અથવા ભગવદ આવેશ અથવા તો અનુભૂતિ એવી થાય છે કે જે સત્ય સિદ્ધ થાય છે તો એવી એને કઈ રીતે જસ્ટિફાય કરવું એ વિષય પર આવું છું પણ છે હવે કહે છે આગળ કે તસ્ય અસ્ય રૂપત્વમ નતું સત્વમ આ મેં તમને સમજાવી દીધું નનું એતાદૃશા સત્ય સૃષ્ટિના કિમ પ્રયોજનમ તો હવે પૂર્વ કહે છે કે ભઈ આવી રીતે સત્ય સૃષ્ટિ દ્વારા સત્ય સૃષ્ટિના કેમ પ્રયોજન સત્ય સૃષ્ટિ દ્વારા પ્રતિચ્છાયા રૂપ વિષયની અનુભૂતિ સ્વપ્ન ની અંદર થાય એનું પ્રયોજન શું ભાઈ એમ પૂછે છે પૂર્વ પક્ષી તો અથવા ભગવત માયાના કારણે કેમ કે ભગવત વિહાર એક વાત સમજો ભગવાને શ્રુતિ કહે છે ભગવાને વિચાર કર્યો કે હું જગતમાં સત્ય જગતમાં સત્ય જગતમાં રમણ કરીને હું આનંદનો અનુભવ કરું એક્સક્યુઝ મી અને ભગવાનની એવી પણ ઈચ્છા થઈ કે મિથ્યા સૃષ્ટિ કરીને પણ એમાં રમણ કરું મે તમને શ્રુતિ વચ્ચે પણ સમજાવ્યો છે કારણ કે માયા જે છે એ પણ ભગવદ્ રમણની એક અંશ છે સ્વતંત્ર માયા નથી જેમ કેવલા આ દ્વૈતમાં અથવા તો શાંત વેદાંત ની અંદર જેમ માયાને બ્રહ્મથી સ્વતંત્રતા માનવામાં આવી છે એવી માયા અહીંયા આપણા શુદ્ધાદ્વૈત જે તાદાત્મ્ય શુદ્ધ બ્રહ્મવાદ જે તાદાત્મ્યવાદ છે ભેદ સહિષ્ણુ અભેદવાદ છે તેની અંદર એ માયાને ભગવત શક્તિ માનવામાં આવેલી છે સમજમાં આવ્યું ભગવાન એટલે કે બ્રહ્મથી ભિન્ન સ્વતંત્રતા આ માયાનો કોઈ પણ પ્રકારનો રોલ માનવામાં આવ્યો નથી આ ડિફરન્સ છે શાંકર વેદાંતની માયા અને विभेद सहिष्णुर भेदवादनी अंदर निजे माया समझ में आयो तो माये इति तथाच तो सुखजनकत्वम तो एव प्रयोजनम इति अर्सः ननु बाह्य सृष्टि रिव अस्यापि भगवत कृतत्व तो सत्यतम कुतो नकल्प्यते इत्याव भगवत इति मात्र पदेन सत्यत्व व्यवच्छेदः अव्यपूर्व पक्षी कहचे कि भाई बाह्य सृष्टि जे जेम ए सत्य छे તેવી રીતે આ આંતર એટલે કે સ્વપ્ન સૃષ્ટિ ભગવત કૃત હોવાના કારણે એને સત્ય કેમ નથી માની લેતા ભાઈ તો કહે છે કે ભાઈ નહીં એમ નહીં માની શકાય કેમ કેમકે શ્રુતિવચન એમ કહે છે શ્રુતિવચન એમ માનવા તૈયાર નથી શ્રુતિવચન કહે છે કે કઈ શ્રુતિવચન અપશ્યત પુરુષમ પૂર્ણ માયા છે તદુપાશ્રેય અરે નહી સોરી આ શ્રુતિ વચન નહીં એક સેકન્ડ ક્યાં ગયું શ્રુતિવચન આપણો કાઠક શ્રુતિવચન ક્યાં છે ભાઈ શોધો કાઠક ની શ્રુતિવચન ક્યાં છે જાગરતી કામમ કામ નિર્મિમાણ તદેવ શુક્રમ તદ બ્રહ્મ અમૃતમ ઉચ્યતે નહી આ નહી એક હજુ પણ છે માયા માત્રમ ક્યાં છે ક્યાં હતી ને ઉપનિષદ નહી સૂત્ર સૂત્ર છે માયા માત્ર સૂત્ર છે ને આ સૂત્ર માયા માત્ર છે ને માયા છે તો સત્યના વ્યવચ્છેદક રૂપ માયા માત્ર શબ્દ આપે છે કે ભાઈ આ સત્યનો વ્યવચ્છેદક રૂપ માયા માત્ર છે તેથી કરીને માયા માત્ર શબ્દનો ઉપયોગ એટલા માટે કરેલો છે સૂત્રમાં કે જેથી કરીને એવું સમજાય કે ભાઈ સત્યનો વ્યવચ્છેદક રૂપ માયા છે અને એ માયિક સૃષ્ટિથી પણ ભગવાન વિહાર કરે છે સમજમાં આવ્યું અને એક આઠક શ્રુતિમાં પણ એમ કહેવામાં આવ્યું છે સૂત્રમાં તો છે જ પણ કાઠકમાં પણ એટલે કે જે કઠોપનિષદની જે શ્રુતિ છે તેમાં પણ આમ જ કહેવામાં માયા માત્ર તો માસ્થા ગુણદોષ કુતો અમુક રાશિ સૂર્યે ચાલો તો એ વિષયો જો સત્ય ન હોય તો વિષય કૃત ગુણદોષ જે છે એ જીવને કેમ થાય છે કેમ નથી થતો સત્કૃત ગુણદોષ સંબંધે જીવસ્ય કૂતો નાસ્તી क्या कहे छे कि इत्यादि आहु ज्योति इति अर्थः ये भाई आ, जे विषयो अनुभूत થાય છે स्वप्નમાં એ કોઈ પણ પ્રકારના ફિઝિકલ લોસ ફોલો નત करतो કરે છે લો ફિઝિક્સ કરે છે કોઈ લો ફિઝિક્સ ફોલો નથી करतो ગમે તેવો સ્વપ્ન આપણે જોવો જોઈ લો કરે છે કોઈ બાદ તમે કોઈક એવો સ્વપ્ન જોવો હા શશશૃંગ શશશૃંગ તો જોવો શશ્રો તમને કોઈ કહેવા આવે કે ના 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 શશશૃંગ જેવું કશું જ હોતું જ નથી તમે કઈ રીતે સ્વપ્ન જોઈ શકો એવો કોઈ તમને એવો ટોકવા આવે સ્વપ્નમાં ના આવે અચ્છા અમુક જ્યોતિષશાસ્ત્ર જે છે જ્યોતિષશાસ્ત્ર તેમાં સૂર્ય ગતિ ચંદ્રગતિ વગેરે સૂર્યની ગતિના દ્વારા નિયમ બંધાયેલા હોય છે કે ભાઈ આ દિવસે આ રીતે આવી રીતે આવું આવો કાલ હોવો જોઈએ આવી આ સમયમાં આ કાલમાં આ આવો સિઝન હોવો જોઈએ આવી વેધર હોવી જોઈએ સ્વપન જુઓ સ્વપ્નમાં એવો કોઈ બાદ છે ગરમી ગ્રીષ્મ રીતમાં પણ તમે વિન્ટરના કપડા પહેરી શકો છો કે નહીં સ્વપ્નમાં સ્વપ્નમાં કોઈ બાદ છે જ્યોતિષશાસ્ત્ર નો સૂર્ય ગતિનો હા સમજમાં આવી હતી નહીં તો સ્વપ્નમાં તો એવો કોઈ બાદ થતો નથી જ્યોતિષશાસ્ત્ર નો નિયમ નથી ત્યાં તેથી કરીને કોઈ નો સંબંધ થતો નથી કેમકે જ્યોતિષશાસ્ત્ર નો નિયમ ભંગ થાય તો ગુણદોષનો સંબંધ આવે જે સવારનું કામ છે રાત્રિમાં ન કરવું જોઈએ રાત્રિનું કામ છે સવારે ન કરવું જોઈએ જ્યોતિષશાસ્ત્રના નિયમો છે એક સમય હોય કર્મ કરવાનો સમય આવ્યો ને સમય આવ્યો ને જ્યોતિષ શાસ્ત્ર ના પ્રમાણે અસમય યજ્ઞ જે છે એ રાત્રિમાં ના કરવો જોઈએ જ્યોતિષશાસ્ત્ર શું કરવાનો હતો સમજમાં આવી ગયું તેથી એના જે જે સ્વપ્નમાં જે કરેલા જે ગુણદોષ છે એનો સંબંધ થતો નથી હવે તો તેથી કરીને હવે આગળ કે છે તત્ કુલ ગુણદોષ સંબંધ અભાવે સ્વી આ જે છે વસ્તુ એ આપણે છેલ્લે લઈશું આ જે પૂર્વ પક્ષ જે છે થડા થોડો ક્લિષ્ટ પૂર્વ પક્ષ છે એટલે ઈઝીલી સમજાશે નહીં તમને આપણે એને છેલ્લે રાખીએ આપણે એના પહેલા આપણે આ પૂર્વપક્ષ જોઈ લઈએ પછી આપણે આને આ પૂર્વ પક્ષને જોઈએ નું સ્વપ્ન પ્રપંચે દેવતા દર્શન તદાઝ્યાશ મિથ્યા સહ આહુ દેવતા વિદ્યમાનત્દપર્ણ શ્રુત્યા ઉભ્યો અંતર્હ્રિ વિદ્યમાનત્દ તદ્વારા જીવશ્યા અનુભવો સત્યતા જો આ થોડો ગંભીર છે પ્રશ્ન એ છે કે જો સ્વપ્ન સ્વપ્નસૃષ્ટિ મિથ્યા હોય તો સ્વપ્નમાં ઘણી વખત ભગવદ આજ્ઞા થતી હોય છે ભગવદ અવતારના દર્શન થતા હોય છે ભગવદ સ્વરૂપના દર્શન થતા હોય છે ભગવદ લીલાના દર્શન થતા હોય છે દેવ વાક્યની નો શ્રવણ થતો હોય છે આ બધી જે અનુભૂતિ થાય છે એને પણ આપણે મિથ્યા માનવી પછી

મહાપ્રભુજી ઇલ્લમા ને તો પ્રથમ તથા લક્ષ્મણ ભટ્ટજી ઇલ્લામા ગારૂજીને તો એમ જ લાગ્યું કે બાલક મૃત બાલક તો છોડીને ગયા એ ત્યાં ઇલ્મા સ્વપ્નમાં આજ્ઞા થઈ ઠાકોરજીની કે અમે પ્રકટ થયા છીએ હવે એક વાત સમજો સ્વપ્ન સૃષ્ટિ મિથ્યા છે આ સિદ્ધાંત ને આપણે સાચો ગણીએ તો ઠાકુરજીના જે વચન છે ત્યાં કે હું પ્રકટ થયો છું એ પણ મિથ્યા અને જો એ મિથ્યા હોત તો ખરેખર ઇલ્મા ગારુજી પાછા ગયા મહાપ્રભુજીને ના દર્શન થયા મૃત બાલક નતા તો એ કઈ રીતે સાચું થઈ ગયું રામાનંદ સંપ્રદાયમાં ગોદા દેવી કરીને છે ખ્યાલ છે કોઈને ગોદા દેવી હા અચ્છા રામાન હા ગોદાદેવી ગૂગલ સર્ચ કરજો કોઈને કોઈને સમજવું હોય તો ગોદાદેવી એમને આંડાલ પણ કહેવાય છે આંડા પુષ્ટિ માર્ગમાં આપણે બધાને એમ લાગે છે કે આપણે પુષ્ટિ આપણે જ ખાલી પુષ્ટિ માર્ગીઓ છે ભ્રમણામાં નહીં રહો પુષ્ટિ ભક્તો એવા રામાનુ સંપ્રદાયમાં થઈ ગયા છે એમાં એમાંના આંડાલ એક પુષ્ટિ ભક્ત છે નારાયણના કૃષ્ણના અને કથા કહું આંડાલની તો આ સ્વપ્ન સાથે રિલેટેડ છે એટલે કહી રહ્યો છું કથા ચરિત્ર વાંચો આંડાલનો રામાનુજ સંપ્રદાયમાં બાર આલવાર આલવાર હોય છે આલવાર એટલે કે આપણા જેમ છે ને જેમ મહાન ભક્તો પુષ્ટિ માર્ગમાં જે હોય ને જે અષ્ટ સખા અથવા ચોર્યાસી બાન વૈષ્ણવ એમ માની લો ચાલો જેમ મહાન પુષ્ટિ ભક્ત હોય છે શુદ્ધ પુષ્ટિ ભક્ત એમ એવી રીતે રામાનુજ સંપ્રદાયમાં બાર આલવાર છે આમને આલવાર કહેવાય મહાન ભક્ત થઈ ગયા મહત્વ નારાયણ કૃપા સમજમાં નારાયણ એક આલવાર છે ફિમેલ આલવાર સ્ત્રી આલવાર બીજા બધા જ પુરુષ આલવાર છે એકમાત્ર ફિમેલ આલવાર છે આંડાલ ગોદાદેવી કઈ રીતે એમનો ચરિત્ર જુઓ એ જયારે એ ભક્તના ઘરે પ્રકટ્યા મળ્યા એમના પિતાને પિતાએ દ્વારા એમને તુલસીજી નીચે એમનો પ્રાકટ્ય થયો ભૂદેવીનો મનાય છે ગોદાદેવી અને પ્રત્યા અને નાની ઉંમરમાં જયારે નાના હતા આંડાલ ત્યારે શ્રી રંગનાથજી શ્રી રંગમમાં મુખ્ય જે મુખ્ય જે સ્વરૂપ હોય એમને પેરુમાલ કહેવાય તામિલમાં તામિલ લેંગ્વેજમાં જે મુખ્ય જે સ્વરૂપ હોય છે આપણા શ્રીનાથજી જે છે એ પેરુમાલ સમજમાં આવ્યું નવનીત પ્રિયાજી જે છે એ નામ પેરુ માલ નાના ઠાકુરજી સમજમાં તામિલમાં કહેવાય કહેવાય આપણે તો આપણે કે ભાઈ આ મોટા ઠાકુરજી છે સમજમાં એ રીતે નવનીત પ્રિયાજીને કે લાલન છે એ રીતે જે મુખ્ય જે સ્વરૂપ જે છે અચલ સ્વરૂપ એમને કહેવાય અને એમનો જે ઉત્સવ વિગ્રહ છે પેરુમાલ ના જે પૂજારી એમનો નિયમ એ ત્યાં મંદિરનો નિયમ એ કે માલા સિદ્ધ કરે તો માલા સિદ્ધ કરીને તરત પેરુમાલ ધરાવવામાં આવે એ સિદ્ધ થયેલી જે પ્રસાદી માલા છે એ જ પછી અન્ય ગ્રહણ કરી શકે આપણામાં પણ એવો જ નિયમ છે ને આપણા સિદ્ધ કરીએ તો પહેલા આપણે ઠાકોરજીને પાછું પ્રસાદી નહીં પણ એ છુવાઈ જાય હા એના પહેલા ધરાવીએ કોઈ બીજો લઈ લેતો પણ આંડાલ શું કર્યું આંડાલે પોતે જ માલા પેરુમાલ ને ધરાવ્યા પહેલા જ પોતે જ ધરી લીધું આંડાલે આંડાલે પછી પોતા જે પહેરેલી માળા છે આપીને એમને કહ્યું અંડાલે જાઓ પેરુમાલ ને નાના એકદમ નાના બાળક ત્યારે એમના પિતાએ કહ્યું કે આ તો ખોટું થયું આવું તો ન થાય પોતાએ પહેરેલી માળા હવે આપણે ઠાકોરજીને કઈ રીતે માળા પહેરાવી શકીએ તો પેરુમાલે સિદ્ધ કરી કે ભાઈ નવી માળા સિદ્ધ કરો ચાલો કરી અને જયારે આંડાલની માલા ધરાય ને ત્યારે જ પેરુમાલે ગ્રહણ કર્યું અને પેરુમાલ એમ કહેવાય છે એ આખો સ્વરૂપ જે છે ગોલ્ડ નો થઈ ગયો જયારે આંડાલની માલા ધરાવવામાં આવી પેરુમાલ ને ત્યારે એટલા પ્રસન્ન થઈ ગયા પેરુમાલ પછી શું થયું આંડાલ એટલા કૃષ્ણ ભક્ત કે કૃષ્ણ ભક્તિ વધી જ વધતી જ ગઈ એમની દિવસે દિવસે હવે એમને એક એવો એ થયો આગ્રહ કે પર્ણીશું તો પેરુમાલ જોડે જ પર્ણશુ નહીં તો પરશુ જ નહીં તો કોઈની સાથે પરણ્યા નહીં પરણ્યા નહીં એટલો બધો વિરાહ થયો એમને કે અમે પેરુમાલ સાથે જ પરણીશું બસ તો વિરાહ અતિરેક ની કારણે પેરુમાલે એમના સાથે લગ્ન કર્યા સ્વપ્નમાં સ્વપ્નમાં પેરુમાલે એમના સાથે લગ્ન કર્યા અને માલા ઇત્યાદિ વગેરે વગેરે જે વિધિ હોય છે વેડિંગની વિધિ જે એ બધી સ્વપ્નમાં થઈ આંડાલ સાથે અત્યાર સુધી તિરુપતિ બાલાજી અને શ્રીરંગમમાં પેરુમાલ ને નું મંદિર છે ત્યાંથી એ માલા આવે અને એ દિવસે આંડાલની ધરેલી માલા તિરુપતિ બાલાજી ધરે છે હજુ સુધી એ ક્રમ ચાલે છે પુષ્ટિમાર્ગ મહતી પુષ્ટિ છે જો આપણા શિનાજી પણ એવું જ કર્યું હતું યાદ છે ને આ પુષ્ટિ છે કે ભક્તની ધરેલી માલા જ ધરવામાં એમને ગમે છે હજુ સુધી ક્રમ ચાલે છે એમના મંદિરોમાં બધા રામાનુજ મંદિરોમાં તિરુપતિ વેંકટેશ સ્વામીને શ્રી રંગનાથજી ને અમુક દિવસે આંડાલની આંડાલ થી આંડાલ નું મંદિર છે ત્યાંથી આવે એ માલા એ જ માલા ધરે હવે આ સ્વપ્નમાં લગ્ન થયા આંડાલના પીરુમાલ સાથે મિથ્યા સમજમાં આવે છે આ પૂર્વ પક્ષે ઘણા બધા અવતારો અંશા અવતાર વગેરે ભગવદ્ આગ્યા સ્વપ્નમાં થઈ છે ભક્તોને બધું મિથ્યા આ પ્રશ્ન થાય હવે સમજમાં આવ્યું જોવા છે આ છે ને આપણા આ બધું નોલેજ રાખવું જોઈએ જુઓ કેવા પુષ્ટિ ભક્તો છે અન્ય જગ્યાએ પણ એક મિનિટ તમને બતાવો અંડાલ

જોયા આડાલ નો એક સ્પેસિફિક કેરેક્ટરિસ્ટિક છે એમની જે હેરસ્ટાઈલ છે ને આ જો હેરસ્ટાઈલ અલગ અંબોડો બાજુમાં વારે આ અંબોડો હજુ પણ સાઉથ ઇન્ડિયન ફોલો કરે છે આ ટાઈપનો અંબોડો જે સાઈડમાં હોય આમ અહિયા આમ નથી આવ્યો આંડાલના કારણે શી યુઝ ટુ ડુ સ્ટાઇલ જોયા છે કથક ભરતનાટ્યમમાં વગેરે વગેરે ડાન્સમાં જોવું હોય તો આ સાઈડમાં અંબોડો વારે ઉપર નહીં કે બાજુમાં નહીં કે નીચે નહીં રાઈટ સાઈડમાં અંબોડો આંબોડો છે એમનો અને આ જે હસ્ત ઉપર આ પણ એમની આપણે પણ કરાવી હા તો આ ભક્ત છે આડાલ આવે સમજમાં પદ્માવતી હાવ આપણે જે પૂર્વ પક્ષ હતો એ સમજાયો હવે સુદ્રઢ થઈ ગયો પૂર્વ પક્ષ કે પછી ભગવાદ અવતાર નો ભગવત આદેશનું શું કરવું ભગવત જે જે સંભાષણ છે વગેરે વગેરે ભગવદ આજ્ઞાશ્રવણ અથવા ભગવત માં મધ્યપાતી થવું વગેરે વગેરે સ્વપ્નમાં થાય છે શું કરવું એનું આજે માંડાલના લગ્ન થઈ ગયા સ્વપ્નમાં નારાયણ સાથે તો હવે એને મિથ્યા ગણવું સમજમાં આવ્યું ને દે જવાબમાં કહે છે હવે આગળ જુઓ જવાબ સાંભળીને બંધ કરવું છે કે અત્યારે બંધ કરી દેવું કે સાંભળી લઈએ જવાબ નું સ્વપ્ન પ્રપંચે દેવતા દર્શન તદ આજ્ઞાધિશ મિથ્યા સ્યાદ સે તમને સમજાવ્યું ને નનુ પૂર્વ પક્ષ અત આહુ દેવતા સિદ્ધાંતિ મહાપ્રભુજી શું કહે છે કે નહીં નહીં આ કેસમાં સ્વપ્ન જે સ્વપ્નમાં જે અનુભૂત વિષય છે એ મિથ્યા નથી કેમ મહાપ્રભુજી કહે છે કે આવા જે દેવના વાક્ય નું શ્રવણ દેવ દર્શન અથવા સ્વયં પરમાત્મા દર્શન સ્વપ્નમાં જો થાય તો એ સ્વપ્ન વિષય મિથ્યા નથી સત્ય છે કેમ કેમ કે મહાપ્રભુજી કહે છે કે ત્યાં ભગવત સામર્થ્ય અથવા દેવ સામર્થ્યના કારણે એ વસ્તુ અનુભૂત થાય છે યોગી હોય અને એ યોગ સિદ્ધિમાં અણીમા મહિમા વગેરે વગેરે ઘણી બધી અષ્ટસિદ્ધિઓ એને પ્રાપ્ત થઈ જતી હોય છે યોગના કારણે જેમ વિષ્ણુસ્વામીના અનુયાયી ભૂલી ગયો શું નામ હતું જેમને અણીમાં સૂક્ષ્મ થઈ ગયા અને જયારે મહાપ્રભુજી જયારે વિદ્યાનગરમાં ગયા ત્યારે એમના સમક્ષ પ્રકટ થયા કે અમારો જે વિષ્ણુસ્વામી સંપ્રદાય છે તેમના આચાર્ય બનવા આપ ભૂલી ગયો નામ એમનું યાદ હોય તો ચરિત્રમાં મહાપ્રભુજી નું ચરિત્રમાં આવે છે તો વિદ્યાનગરમાં જ્યારે મહાપ્રભુજી પ્રકટ થયા સોરી જયારે જે પધાર્યા ત્યારે એમણે સૂક્ષ્મ જે શરીર શરીર ધારણ કર્યો તો યોગ બલે તે દ્વારા એ પ્રકટ થઈને મહાપ્રભુજીને કહ્યું આ એવી રીતે દેવ આ સર્વને યોગ સિદ્ધ હોય છે અણીમા મહિમા વગેરે આ બધી જ અષ્ટસિદ્ધિ એમને સિદ્ધ હોય છે તેથી કરીને એવી જે શું એ અષ્ટસિદ્ધિના કારણે શું થતું હોય છે કે તે આ સૂક્ષ્મ શરીર ધારણ કરવામાં સમર્થ હોય છે એટલે સૂક્ષ્મ શરીર ધારણ કરવા સાથે સાથે મનને કંટ્રોલ પણ કરવામાં સક્ષમ હોય છે પોતાના વ્યક્તિના અંતઃકરણની અંદર પણ જઈને જવામાં સમર્થ હોય છે તેથી આવા જે દેવો જે છે એ વ્યક્તિના એટલે જીવના અંતઃકરણમાં પ્રવિષ્ટ થઈને અનુભૂતિ પ્રદાન કરતા હોય છે જે માઇક નથી સમજમાં આવ્યું યોગના કારણે એવી રીતે ભગવતુજા સખાયું સમાન પરિવ સમાન વૃક્ષ પરિષ્વજા તયો રૈક્યમ એમ શ્રુતિ કહે છે કે ભાઈ એ તો વિદ્યમાન છે જ અંદર જીવની સાથે જ છે પરમાત્મા પરમાત્મા તો પરમાત્મા જ્યારે જીવની સાથે જ હોય અને કંટ્રોલ કરનારો એ પરમાત્મા છે યમયતી તો પછી પરમાત્મા ધારે એમ કેમ ન કરી શકે પરમાત્મા જો ધારે તો પરમાત્મા પોતાનો દર્શન પણ જીવને કરાવી શકે છે કેમ કે યસ્ય આત્મા શરીરમ યા આત્મનીય યા આત્મની તિષ્ઠન યા આત્માનમ અંતરો એ તો નિયમન કરે છે જીવનો તો જીવનો નિયમન ના અંગ દ્વારા રૂપેણ જો જીવના સ્વપ્નમાં પણ જો એ નિયમન करतो હોય પરમાત્મા તેમાં શું નવાય આયુ સમજમાં તેથી કરીને તે મિથ્યા નથી એ એ અનુભૂતિ નો માત્ર ને માત્ર એક જ કારણ છે ભગવત સામર્થ્ય અથવા દેવ આ સામર્થ્યના કારણે એ અંતઃકરણમાં પ્રવિષ્ટ થઈને અને અંતઃકરણની અંદર જે છે મિથ્યાનુભૂતિ નહીં કિતુ સત્ય અનુભૂતિ જે છે તે કરાવતા હોય છે સૂક્ષ્મ શરીર દ્વારા તેથી કરીને આ જે આંડાલ અથવા મહાપ્રભુજીની જે આજ્ઞા છે ઠાકોરજીની મહાપ્રભુજી વિશેની આજ્ઞા વગેરે સ્વપ્નસ્થ આજ્ઞા જે છે અન્ય ભક્તોને જે મહા માને દેવા આજ્ઞા અથવા ભગવદ આજ્ઞા અથવા ભગવત લીલા ની મધ્યપાતિત્વ વગેરે વગેરે જે છે સર્વ કાંઈ કેમ કે પરમાત્મ સામર્થ્યના કારણે છે તેના કારણે મિથ્યા નથી સર્વથા માને સત્ય છે સમજમાં આવ્યું આટલું આવ્યું સમજમાં ક્લિયર

એને કારણે જનરલી જેને આવા સ્વપ્ન દશા અથવા તો જે પણ દેવની આજ્ઞા થાય હવે એને જનરલી આપ જોવા જઈએ તો એને પ્રભુ વચ્ચેની જ્યાં છે બે વચ્ચે બહાર તો બીજા ખબર નહીં પડે ને તો હા તેથી શું થયું પણ તેથી શું આપત્તિ શું આવે છે ના ના એમ કઉ છું કે જનરલી આપત્તિ નથી આવતી પણ એટલે અમુક એટલે આપણે આમ જોવા જઈએ તો એટલે ખરેખર એને સાચી રીતે જોવા જઈએ તો બરાબર વસ્તુ છે પણ અમુક લોકો નથી કેતા કે મને આવું આવ્યું હતું હવે એમાં એને વેરીફાઈ કરી ના કરવું સાચું ખોટું આમ આ તો બીજો કોન્ટેસ્ટ માં કહું છું એમ વેરીફાઈ કરે વેરીફાઈ આ બધી વસ્તુ વેરીફાઈબલ નથી હા હા બરાબર એટલે વેરીફાય કરવા માટે પોતે જ સાક્ષી છે અથવા ભગવાન જ માત્ર સાક્ષી હોય એમાં કોઈ અન્ય તૃતીય વ્યક્તિ એને એવિડન્સ રૂપે સ્વીકારી ન શકે તો સ્વપ્ન સ્થિત જે ભગવત દર્શન વગેરે વગેરે જે હોય તો પોતાનો પર્સનલ વિષય છે એ માનવું હોય તો માને ન માનવું હોય તો ન માને પર્સનલ વિષય છે બરાબર એમાં કોઈ વેરીફિકેશન ન થઈ શકે વેરિફિકેશન એક જ માત્ર કે કે જે આજ્ઞા થઈ છે એ થયું નહીં ખરેખર જે મહાપ્રભુજીના સ્વપ્નમાં કે પ્રકટ થયા છે મૃત નથી પછી એ સત્ય થયું કે નહીં હવે એવું વેરીફિકેશન ન મળતું હોય તો પર્સનલી બિલીવ કરવું જોઈએ પછી પર્સનલી પર્સનલી એને જો બિલીવ કરવું હોય તો કરે ન કરવું હોય તો ન કરે

એ શેરેબલ નથી યુ શુડ નોટ શેર જનરલી શેર કર્યો એનો મતલબ છે કે ત્યાં પાખંડ છે બરાબર હા શેર કરવાની જરૂર શું છે અનલેસ ભગવાન સ્વયં શેર ન કરે ભક્ત સાથે કોઈ અન્ય ભક્ત સાથે ત્યાં સુધી ભક્ત તો શેર નહીં કરે પોતાની ભગવદ અનુભૂતિનું મોમેન્ટ માણસ એમ કે લોચો છે કઈક ગરબડ એનો મતલબ જો કોઈ એમ કે અમે ભગવાન ઈશ્વરો હમ હમ ભોગી તો મહાન પાખંડી સમજવો બરાબર

પાછા પોતે પહેરે છે પાછે એવા બધા જ આભરણ પહેરાય પહેરી પહેરી દર્શન અને લોકો એનું અનુસરણ કરે છે પાછા નિત્યાનંદ નું અચ્છા મહાપ્રભુજી નો જે મધુરાષ્ટક છે હમણાં હું એનું બધું એટલે મારો તો ખુરાફાત છે ને પાછું કે હું બધાનું જોયા કરું હવે મેં જોતો નિત્યાનંદ પરમ શિવો હમ કરીને લાવ જરા જોઈએ શું શું કરે છે જુઓ પહેલા તો વેંકટેશ સ્વામીના ના મારે વેંકટેશ સુપ્રભાતમ ની જગ્યાએ માને નિત્યાનંદ સુપ્રભાતમ બોલવામાં આવ્યું પેલા પછી સુપ્રભાતમ પૂરું થઈ ગયું પછી અધરમ મધુરમ ચાલુ કર્યું સામે નિત્યાનંદ વેંકટેમી સ્વામીના રૂપમાં અને પછી અધરમ મધુરમ મહાપ્રુભ કે સાંભળો કે શું કે મધુરાથી પતે રખીલમ કે કઈ બીજું કહે છે તો ત્યાં એ કહે છે કે નિત્યાનંદ પતે રખીલમ મધુરમ મેં કહ્યું ચાલો બહુ સરસ બીજું બધું છે એમાં બધા વર્ડિંગ મહાપ્રભુજીના છે અમે ભગવાન છીએ અમારામાં ભગવાન સ્થિત છે તો ગીતાજી નો વાક્ય એપ્લાય કરવો જોઈએ કે જ્યાં ભગવાન કહે છે આસુરી સંપત્ત કેવી હોય તો ભગવાન કહે છે ઈશ્વરોહમ અહમ ભોગી આસુરી સંપદ નો લક્ષણ કહેતા મહાપ્રભુજી ઠાકોરજી કહે છે ગીતામાં કે આસુરી જીવો કેવા હોય તો કહે છે કે જે પોતાની જાતને ઈશ્વર ગણતા હોય સમજમાં આવ્યો ને એટલે જે પણ એમ કેતો હોય કે મને ભગવાનના દર્શન થયા છે સ્વપ્નમાં તો માની લેવાનું કે કઈક લફડો છે ત્યાં ભાગી જવાનું ત્યાંથી પછી

जय श्री गोपीनाथ चरण की जय श्री कृष्ण जी सर्वृष्ट जय श्री कृष्ण गोपीनाथ चरण की जय श्री गुसाई जी परम दयाल की जय श्याम सुंदर श्री यमुने महाराणी की जय श्री द्वारिकाधीश की जय सर्वृष्ण जय श्री कृष्ण जय श्री कृष्ण जय श्री